नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशु कुंज भगवाला द्वारा चलावाता विडियो ना माध्यम से शिक्षण में पुनः एक बार आप सब माते स्वागत है। विद्यार्थी मित्रों, 10 दिवस में मळेला वेकेशन ની અંદર તમે ખૂબ જ મજે કર્યો હશે એવી આશા રાખું છું। સાથે સાથે આપણા દ્વારા રોજે રોજ કઈ કીતે નાની નાની અને સરસ મજાની એક્ટિવિટી પણ આપણે મોકલાવતા બરાબર છે અને અમને જાણીને પણ ખૂબ જ આનંદ થાય છે। અમે ચેક પણ કર્યું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે બધી એક્ટિવિટી ફોલો કરે છે બરાબર છે। તમારા સરસ તમારી અંદર જે રહેલી ટેલેન્ટ છે એના વિડિયો પણ અમે જોયા છે બરાબર અને ઘણી બધી નવી જાણકારી પણ તમે મેળવી છે। તો આ આગળ સરસ એક્ટિવિટીનો આપણે એક સેશન પૂરું કર્યું અને ફરીથી હવે પુનઃ એક વખત આપણે આપણા એજ્યુકેશન પર કોન્સન્ટ્રેટ કરીશું। હવે આગામી સમયની અંદર આપણે જે ટેસ્ટ લેવાના છે એને અગાઉથી તમને જે આયોજન કર્યું છે એ મુજબ બરાબર હવે આપણે રિવિઝન વિડિયો પર કોન્સન્ટ્રેટ કરીશું। આજે આપણે પહેલો રિવિઝન વિડિયો લઈશું એની અંદર અત્યાર સુધી આપણે જે ચેપ્ટર ચાલ્યા છે એની થોડી વાત કરીએ તો આપણે 3 ચેપ્ટર ચલાવ્યા છે અને આ 3 ચેપ્ટરનો ટેસ્ટ આપણે આગામી સમયની અંદર લેવાનો છે। એની અંદર પ્રકરણ નંબર 8 ગતિ, ત્યાર પછી પ્રકરણ નંબર 14 અને પ્રકરણ નંબર 13 આ 3 પ્રકરણનો આપણે રિવિઝન ની અંદર અભ્યાસ કરવાનો છે। ફરીથી એક વાર થોડુંક આપણે આપણું તાજું કરીશું એની અંદર આપણે પહેલે શરૂઆત કરીશું પ્રકરણ નંબર 8 થી એટલે કે ગતિ। પ્રકરણ નંબર 8 ગતિ એની અંદર આપણે શરૂઆત આપણે ગતિથી જ કરીએ કરી વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝન ની અંદર મુખ્ય જે કોન્સેપ્ટ છે એની પર જ આપણે કોન્સન્ટ્રેટ કરીશું બરાબર। ગતિ તો ગતિ કોને કહેવાય કે જ્યારે કોઈ પદાર્થ સમય ની સાપેક્ષમાં મતલબ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિ કરે છે તેમ કહી શકાય બરાબર। જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે અથવા તો કોઈ પણ પદાર્થની અંદર સમય સાથે એના સ્થાનમાં ફેરફાર થતો હોય તો તે પદાર્થ ગતિ કરે છે તેવું કહી શકાય બરાબર। આ ગતિની વ્યાખ્યા કહીએ અથવા તો એની સંકલ્પના કહીએ એ પ્રમાણે લઈ શકાય। ત્યાર પછી ગતિના બે પ્રકારો આપણે જોયા ગતિના બે પ્રકારો છે એમાં મુખ્ય બે પ્રકારોની અંદર એક છે નિયમિત ગતિ પહેલો પ્રકાર કયો છે નિયમિત ગતિ બરાબર છે અને બીજો પ્રકાર છે અનિયમિત ગતિ। આ બે ગતિના મુખ્ય બે પ્રકાર છે। હવે નિયમિત ગતિની વાત કરીએ તો જ્યારે કોઈ પદાર્થ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપતો હોય બરાબર છે અથવા તો એક સરખા સમયમાં પદાર્થ એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય બરાબર। એક સરખા સમયમાં એક સરખું અંતર બરાબર છે નિયમિત ગતિ એટલે કે જ્યારે કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખો અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય। એવી જ રીતે આપણે અનિયમિત ગતિની વ્યાખ્યા વિચારીએ તો જ્યારે કોઈ પદાર્થ એક સરખા સમયમાં આનાથી બિલકુલ ઓપોઝિટ લેવાનું એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપતો હોય બરાબર એક સરખું અંતર ન કાપતો હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય। વિદ્યાર્થી મિત્રો આપણે ગતિ અને તેના પ્રકારો વિશે વાત કરી હવે આપણે એક નાનકડો કોન્સેપ્ટ બીજો લીધો હતો સદિશ રાશિ અને અદિશ રાશિ બરાબર છે તો એના વિશે થોડી વખત શોર્ટમાં વાત કરી દઈએ બંને
કે સદિશ રાશિ કોને કહેવાય તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય તો તેવી ભૌતિક રાશિને શું કહેવામાં આવે છે સદિશ રાશિ કહેવામાં આવે છે સામે લઈએ અદિશ રાશિ એટલે શું તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડતી હોય અદિશ રાશિ કોને કહેવાય તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્ય કેટલું જરૂર પડતી હોય તેવી ભૌતિક રાશિને શું કહેવામાં આવે છે અદિશ રાશિ કહેવામાં આવે છે બંનેના એક ઉદાહરણ લઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે તો દાખલા તરીકે સદિશ રાશિ તરીકે કોણ લઈ શકાય તો વેગ ત્યાર પછી પ્રવેગ સ્થાનાંતર બરાબર છે આ બધાને આપણે શું કહેવાય સદિશ રાશિ તરીકે લઈ શકાય સામે અદિશ રાશિમાં તો ઝડપ પછી અંતર બરાબર વગેરે જેવા ભૌતિક રાશિઓ છે એ શું છે અદિશ રાશિ સદિશ રાશિની અંદર વેગ પ્રવેગ સ્થાનાંતર વગેરે આવી શકે છે તો આ સદિશ રાશિને અદિશ રાશિનો કોન્સેપ્ટ પણ આપણે સમજવો જરૂરી છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો એની અંદર અલગ અલગ પ્રકારની ભૌતિક રાશિઓ વિશે આપણે ચર્ચા કરીએ બરાબર તો આ ભૌતિક રાશિઓની અંદર ભૌતિક રાશિઓ તો એની અંદર આપણે વાત કરીશું અંતર બરાબર છે આપણા પ્રકરણની અંદર અલગ અલગ પ્રકારની ભૌતિક રાશિઓ આવે છે તો એની અંદર અંતર પછી સ્થાનાંતર વેગ પ્રવેગ ઝડપ વગેરે જેવી ભૌતિક રાશિઓ આપણે ચર્ચા કરી તો વન બાય વન આપણે એ જ ભૌતિક રાશિઓ પર કોન્સન્ટ્રેટ કરીશું એની અંદર પહેલું જ આપણે લઈએ છીએ અંતર વિદ્યાર્થી મિત્રો આપણે અંતર વિશે વાત કરીએ તો અંતર કોને કહેવાય તો જ્યારે કોઈ પદાર્થે એકમ સમયની અંદર જે ગતિપથની પસાર કરે છે તો એની લંબાઈ માપવામાં આવે તો એને આપણે અંતર કહી શકીએ બરાબર એને વેક્ટર સ્વરૂપે રજૂ કરવું હોય તો કોઈ પણ પદાર્થે એકમ સમયમાં કાપેલા ગતિપથની લંબાઈને અંતર કહે છે બરાબર એકમ સમયમાં કાપેલો ગતિપથ એને આપણે શું કહી શકીએ અંતર કહી શકીએ બરાબર અંતર જે છે એની અંદર જો માત્ર ને માત્ર એકમ સમય એટલે મૂલ્ય એટલું જ આવે છે બરાબર એમાં દિશાની કોઈ જરૂર પડતી નથી એટલે કે એકમ સમયમાં કોઈ પણ પદાર્થ કાપેલા ગતિપથની લંબાઈને અંતર તરીકે ઓળખવામાં આવે છે તેની અંદર આપણે નોટિસ કરી કે શું આવે છે ફક્ત મૂલ્ય એટલું જ આવે છે એટલા માટે અંતર જે છે અદિશ રાશિ છે અંતર એ અદિશ રાશિ છે બીજો કોન્સેપ્ટ બરાબર ત્યાર પછી અંતરના એસઆઈ એકમની વાત કરીએ તો અંતર કયા એકમમાં માપવામાં આવે છે બરાબર તો અંતરનો એસઆઈ એકમ અંતરનો એસઆઈ એકમ મીટર છે પછી અંતરને શેના વડે દર્શાવવામાં આવે છે તો અંતરને એસ વડે દર્શાવવામાં આવે છે સ્મોલ એસ વડે દર્શાવે છે બરાબર તો આપણે આ વાત કરી ભૌતિક રાશિની અંદર પહેલી ભૌતિક રાશિ અંતર બરાબર એની અંદર વ્યાખ્યા બરાબર એકમ સમયમાં પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈ અંતર કરે છે અંતર એ અદિશ રાશિ છે અંતરનો એસઆઈ એકમ શું છે મીટર છે એટલે મિત્રો એસઆઈ એકમ બધાને આપણે ખાસ યાદ રાખીશું કેમ કે આ શોર્ટ ક્વેશ્ચન માટે આપણે ખૂબ જ ઉપયોગી બને અંતરને એસ વડે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે ભૌતિક રાશિ વિશે વાત કરી બરાબર છે એની અંદર એક ભૌતિક રાશિ આપણે સમજી પણ વિદ્યાર્થી મિત્રો થોડુંક આપણે જો વિચાર કરીએ તો આપણને ખબર પડશે કે આ જે કોષ્ટક તમને લઈ રહ્યો છે બરાબર આ કોષ્ટક તમે તમારા નોટબુકની અંદર પણ બનાવી શકો કે જેનાથી તમે એકદમ ક્વિકલી દરેકે દરેક ભૌતિક રાશિ તથા તેના વિશેની જે અગત્યની માહિતી છે કે જે તમે સુરક્ષિત પ્રશ્નો માટે પણ કામમાં લાગી શકે તફાવતની અંદર પણ કામમાં લાગી શકે અને ટૂંકનો જ લખવા માટે પણ કામમાં લાગી શકે તો એ પ્રમાણેનું આપણે આ કોષ્ટક તૈયાર કરીએ છીએ એની અંદર બધી જ ભૌતિક રાશિ આપણે લઈશું પહેલી આપણે ભૌતિક રાશિ અંતર વિશે થોડીક વાત કરીએ બરાબર હવે એ જ વસ્તુ આપણે ફરીથી આની અંદર કોષ્ટક પ્રમાણે લખીએ તો અંતર એની વ્યાખ્યા આપણે લખીશું એકમ સમયમાં કોઈ પણ પદાર્થ
કાપેલા ગતિપથની લંબાઈ બરાબર છે એકમ સમયમાં કાપેલા ગતિપથની લંબાઈ એને શું કહીશું અંતર કહીશું બરાબર તો એના દ્વારા આપણે શોર્ટમાં વ્યાખ્યા લખી શકીએ જેથી કરીને આપણે ક્વિકલી રિમાઇન્ડ કરી શકીએ બરાબર ક્વિક રિવિઝન માટે આ વસ્તુ આપણે બહુ કામમાં લાગી શકે એકમ સમયમાં કાપેલા ગતિપથની લંબાઈ કોઈપણ પદાર્થની એકમ સમયમાં કાપેલા ગતિપથની લંબાઈને અંતર કહે છે બરાબર આ રીતે આપણે વ્યાખ્યા કરી શકીએ હવે અંતર તે સંજ્ઞામાં જોઈએ આપણે s વડે દર્શાવવામાં આવે છે બરાબર અંતર માટે કોઈ સૂત્ર નથી એટલે આપણે એને s કરી દઈશું હવે આવે છે SI એકમ તો અંતરનો SI એકમ શું છે મીટર બરાબર અંતરને મીટર એકમમાં માપી શકાય છે ત્યાર પછી છેલ્લું કાનું છે આપણું કે અંતર જે છે એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે બરાબર તો અંતર કે રાશિ છે અદિશ રાશિ છે કેમ કે એને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જ જરૂર પડે છે તો આ પ્રમાણે દરેક ભૌતિક રાશિ એકદમ ઈઝીલી આપણે યાદ રાખી શકીએ બરાબર છે ચલો બીજી ભૌતિક રાશિ લઈએ છે આપણે અંતર પછી આવે છે સ્થાનાંતર બરાબર હવે સ્થાનાંતરની વ્યાખ્યા લઈએ તો આની અંદર થોડુંક ઉમેરાશે આ જે વ્યાખ્યા છે એમાં થોડુંક ઉમેરાશે તો એની અંદર એવું હશે એકમ સમયમાં ચોક્કસ દિશામાં આટલો આપણે ફેરફાર યાદ રાખવાનો છે એકમ સમયમાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર બરાબર એકમ સમયમાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે સ્થાનાંતર કહેવામાં આવે છે તો આ એની વ્યાખ્યા થઈ ગઈ પછી સંજ્ઞાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ અંતર અને સ્થાનાંતર સંજ્ઞા એક સરખી લેવામાં આવે છે એસર એટલે સ્થાનાંતરને પણ એસર દર્શાવવામાં આવે છે પછી જેમ અંતરનું કોઈ સૂત્ર નથી એવી રીતે સ્થાનાંતરનું પણ સૂત્ર નથી બરાબર જનરલી લેવામાં આવતું નથી પણ કેટલીક ગણતરીઓ માટે એનો ઉપયોગ એ ગણતરી મુજબ કરવામાં આવતો હોય છે પછી એસઆઈ એકમ અંતર અને સ્થાનાંતર બંનેનો એસઆઈ એકમ એક સરખો છે મીટર હવે સદિશ રાશિ છે અદિશ રાશિ તો સ્થાનાંતરની અંદર મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે એટલા માટે સ્થાનાંતર એ સદિશ રાશિ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે આના પરથી અંતર અને સ્થાનાંતરનો તફાવત પણ ઈઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો બરાબર ટૂંકમાં પણ એકદમ ઝડપથી લખી શકો અને બધા જ શોર્ટ ક્વેશ્ચન ના આન્સર પણ આપણે આપી શકીએ ચલો ત્યાર પછી આવે છે સ્થાનાંતર પછી ત્રીજી ભૌતિક રાશિ આવે છે જળ બરાબર ઝડપ વિશે વાત કરીએ તો એકમ સમયમાં કોઈ પણ પદાર્થને કાપેલા અંતરને શું કહેવામાં આવે છે ઝડપ કહેવામાં આવે છે બરાબર આપણે શોર્ટમાં આવું લખી શકીએ એકમ સમયમાં કાપેલું અંતર એને શું કહેવામાં આવે છે ઝડપ તો આ વ્યાખ્યા થઈ ગઈ હવે ઝડપ જે છે એની સંજ્ઞાની વાત કરીએ ઝડપને v વડે દર્શાવવામાં આવે છે ત્યાર પછી અહીંયા આવે છે સૂત્ર યસ ઝડપનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો મળે છે તો આપણે ઝડપનું સૂત્ર વિશે આપણે જાણીએ છીએ બરાબર અગાઉ આપણે ચર્ચા પણ કરી છે ઝડપના સૂત્ર એટલે શું લઈ શકાય કે કોઈ પણ પદાર્થ કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય એને આપણે ઝડપ કહીએ છીએ હવે સૂત્ર સ્વરૂપે એને લખીએ તો એને સાંકેતિક ભાષામાં લખવું પડે બરાબર તો ઝડપનું સામાન્ય રીતે આપણે લખી શકીએ અંતર ભાગ્યા સમય એને ઝડપ કહીએ તો અંતરને આપણે s વડે દર્શાવીએ છીએ અને સમયને t વડે દર્શાવીએ છીએ બરાબર તો ઝડપ v બરાબર અંતર s છેદમાં સમય t તો v = s / t એ ઝડપ માટેનું સૂત્ર થશે બરાબર ગુજરાતીમાં પણ સૂત્ર લખવું પડે ત્યાર પછી SI એકમની વાત કરીએ તો ઝડપ માપવા માટેનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ બરાબર અને આ રીતે પણ લખાય છે m / s ઓકે તો SI એકમ થઈ ગયો હવે ઝડપ સદિશ રાશિ છે કે અદિશ રાશિની વાત કરીએ તો ઝડપ માટે માત્ર મૂલ્યની જરૂર પડે છે એટલા માટે ઝડપ કેવી રાશિ છે અદિશ રાશિ
બરાબર સદિશ રાશિ નથી ઓકે ચલો હવે ઝડપ વિશે વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો આ ઝડપ વાળો જે પ્રશ્ન છે એ તમને 2 માર્ક્સ માં અલગથી પણ પૂછી શકે કે ઝડપ એટલે શું તેનો SI એકમ જણાવો તેની વ્યાખ્યા આપો તેનું સૂત્ર જણાવો બરાબર છે તો એ એક વસ્તુ તમે આ રીતે શોર્ટ નોટ સ્વરૂપે પણ લખી શકો બરાબર ઝડપની વ્યાખ્યા પહેલા લખવાની ત્યાર પછી એનું સૂત્ર શું લખીશું ગુજરાતીમાં તો ઝડપ બરાબર પદાર્થને કાપવું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય ત્યાર પછી એને સાંકેતિક ભાષા સ્વરૂપે આ રીતે લખીશું v = sc / t પછી એને SI એકમ લખીશું મીટર પ્રતિ સેકન્ડ અને સદિશ રાશિ છે અદિશ રાશિ બરાબર તો આ પ્રમાણે એને દર્શાવી શકાય હવે ઝડપ પછી આપણે આગળની રાશિ વિશે વાત કરીએ તો એ છે વેગ ચોથી ભૌતિક રાશિ આપણે આવે છે વેગ ચાલો હવે વેગ વિશે વાત કરીએ ઝડપ અને વેગ જેમાં અંતર અને સ્થાનાંતર છે તેમ ઝડપ અને વેગ છે કેવી રીતે તો આમાં શું છે માત્ર અને માત્ર મૂલ્ય છે પણ વેગની અંદર મૂલ્ય અને દિશા બંને આવેલી છે બરાબર તો હવે વેગની વ્યાખ્યા આપણે આપીશું તો એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ બદલાય છે જો ખાસ ધ્યાનથી જોજો અહીંયા આગળ અંતર છે અને અહીંયા આગળ શું છે સ્થાનાંતર છે બરાબર તો આ ખાસ યાદ રાખવાનું છે અંતરમાં માત્ર મૂલ્ય જરૂર પડે જ્યારે સ્થાનાંતરની અંદર મૂલ્ય અને દિશા બંને વાય જાય છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે વેગ જે છે બરાબર એના દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે ફરીથી આપણે વ્યાખ્યા રિપીટ કરીએ એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને શું કહેવામાં આવે છે વેગ કહેવામાં આવે છે ત્યાર પછી આપણે સંજ્ઞાની વાત કરીએ તો વેગને પણ v વડે દર્શાવવામાં આવે છે જેમ ઝડપને v વડે દર્શાવવામાં આવે તેમ વેગને પણ v વડે દર્શાવવામાં આવે છે હવે વેગના સૂત્રની વાત કરીએ બરાબર તો વેગનું સૂત્ર આપણે ગુજરાતીમાં લખવું હોય મતલબ કે સાંકેતિક ભાષા સિવાય લખવું હોય તો કેવી રીતે લખી શકાય વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય બરાબર તો ફરીથી એના સૂત્રને સાંકેતિક ભાષા સ્વરૂપે દર્શાવીએ તો v ઇઝ ઇક્વલ સ્થાનાંતર એને પણ s પર દર્શાવાય છે અને સમય એ t પર દર્શાવાય છે એટલે કે ઓલમોસ્ટ ઝડપ અને વેગ બંનેનું સૂત્ર પણ કોમન છે બરાબર આગળ જઈએ SI એકમ તો ઝડપ અને વેગ બંનેનો SI એકમ પણ એક સરખો છે મીટર પ્રતિ સેકન્ડ હવે અહીંયા બદલાશે ઝડપને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડતી હતી જ્યારે વેગને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા બંનેની જરૂર પડે છે એટલા માટે કેવી રાશિ છે સદિશ રાશિ બરાબર તો આ પ્રમાણે તમે ઝડપ અને વેગનો તફાવત પણ નક્કી કરી શકો બરાબર એ કોષ્ટક પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ તો આપણને વધારે આઈડિયા આપણે આ જે કોષ્ટક છે એ બનાવી છે તમે તમારા નોટબુકની અંદર પણ બનાવી શકો જેથી તમને આગળ કામમાં લાગી શકે ત્યાર પછી આપણે પાંચમી ભૌતિક રાશિ આવે છે પ્રવેગ પહેલા પ્રવેગની વ્યાખ્યા લઈશું તો કોઈ પણ પદાર્થ પ્રવેગની વ્યાખ્યા આપણે આપીશું તો એમાં આપણે એવું લખી શકીએ કે કોઈ પણ પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે પ્રવેગ કહેવામાં આવે છે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર બરાબર કોઈ પણ પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે પ્રવેગ કહેવામાં આવે છે હવે પ્રવેગ વેગમાં ફેરફાર બે પ્રકારનો થઈ શકે કાં તો વેગમાં વધારો પણ થઈ શકે કાં તો વેગમાં ઘટાડો પણ થઈ શકે બરાબર તો બંનેને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે પણ એ બંનેના પ્રવેગના પ્રકારને અલગ પાડવામાં આવે છે જો સમય સાથે કોઈ પણ પદાર્થના વેગમાં વધારો થાય છે તો તે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે બરાબર અને દાખલા તરીકે સ્થિર સ્થિતિમાં ઉભી રહેલી કાર એ ગતિ કરવાની શરૂઆત કરે છે બરાબર તો સમય સાથેના વેગમાં શું થયો વધારો તો એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય બરાબર હવે સમય સાથે કોઈ પણ પદાર્થના વેગમાં જો ઘટાડો થતો હોય બરાબર તો તે પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય તો આ પ્રવેગના પણ બે પ્રકાર છે દાખલા તરીકે મુક્ત પતન કરતો પદાર્થ હોય બરાબર તો એ ધીમે 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 નીચે આવે છે તેમ કહેવાય વેગમાં શું થાય છે ઘટાડો સોરી વધારો થાય છે એટલે પ્રવેગી ગતિ કરે છે પણ દાખલા તરીકે કોઈ સ્પીડમાં ગતિ કરતી કાર હોય એ કારને બ્રેક લગાવવામાં આવે છે બરાબર
તો એના વેગમાં સમય સાથે ધીમે ધીમે ઘટાડો થાય છે અને અંતે એ કાર ઊભી રહી જાય છે એટલે કે વેગ શૂન્ય થઈ જાય છે તો એ કાર પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહી શકાય ઓકે જો પ્રવેગ આપણે ભૌતિકા સે પ્રવેગ ત્યાર પછી વેગમાં થતો ફેરફાર એને પ્રવેગ કહેવામાં આવે છે વ્યાખ્યા હવે આ જે સંજ્ઞા પ્રવેગની સેને વડે દર્શાવાય છે સ્મોલ એ વડે દર્શાવવામાં આવે છે બરાબર ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ પ્રવેગનું સૂત્ર બરાબર તો પ્રવેગનું સૂત્રની અંદર આપણે વિશેષમાં પ્રશ્ન લઈને ફરીથી ચર્ચા કરીએ છીએ પણ તેમ છતાં પ્રવેગનું સૂત્ર માટે આપણે એવું વિચારી શકાય કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય બરાબર તો પ્રવેગ એ બરાબર અંતિમ વેગ એને વી વડે દર્શાવવામાં આવે છે પ્રારંભિક વેગ એને યુ વડે દર્શાવવામાં આવે છે અને સમયને ટી વડે તો એ ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ છેદમાં ટી એ શું કરો પ્રવેગનું સૂત્ર હવે આગળ જો વાત કરીએ તો SI એકમ પ્રવેગનું SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર એને આ રીતે પણ લખાય છે હવે વાત કરીએ તો પ્રવેગ સદિશ રાશિ છે કે અદિશ રાશિ તો વિદ્યાર્થી મિત્રો જેમાં વેગ આવતો હોય બરાબર છે તો વેગ તો સદિશ રાશિ છે તો પ્રવેગ પણ કેવી રાશિ કહી શકાય સદિશ રાશિ કહી શકાય બરાબર છે તો આ પ્રમાણે આપણે દરેક ભૌતિક રાશિ વિશે એકદમ શોર્ટ ની અંદર અને ઝડપથી રિવિઝન આપણે કરી શકીએ છીએ બરાબર હવે આપણે આ જ કોષ્ટકને એક વખત ફરીથી થોડું ઝડપથી રિમાઇન્ડ કરી દઈએ બરાબર ફટાફટ અંતર તો એની વ્યાખ્યા શું આપી શકાય કે એકમ સમયમાં કાપેલું ગતિપથ એને અંતર કહેવાય એને એસ વડે દર્શાવાય એસઆ એકમ મીટર છે અને અદિશ રાશિ છે સ્થાનાંતર એકમ સમયમાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને એસ વડે દર્શાવાય બરાબર છે એની વ્યાખ્યા સ્થાનાંતરની વ્યાખ્યા એટલે કે ચોક્કસ દિશામાં સ્થાનમાં થતો ફેરફાર એને એસ વડે દર્શાવાય એસઆ એકમ મીટર અને સદિશ રાશિ પછી ઝડપ તો એકમ સમયમાં કાપેલું અંતર એને શું કહેવામાં આવે છે ઝડપ એટલે v વડે દર્શાવાય v = s / t એનું સૂત્ર છે SI એકમ મીટર પ્રતિ સેકન્ડ અને અદિશ રાશિ છે વેગ એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર હવે એને વેગ કહેવામાં આવે છે v વડે દર્શાવાય સૂત્ર પણ એ છે as it is હશે SI એકમ પણ as it is હશે બરાબર મીટર પ્રતિ સેકન્ડ અને સદિશ રાશિ પછી પ્રવેગની વાત કરીએ તો વેગમાં થતો ફેરફાર પ્રવેગ એને a વડે દર્શાવવામાં આવે છે એનું સૂત્ર a = v - u / t SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને પ્રવેગ પોતે સદિશ રાશિ છે બરાબર ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક આધારિત પાંચે પાંચ ભૌતિક રાશિ વિશે ઇન્ફોર્મેશન મેળવી છે બરાબર છે હવે આપણે આગળ વાત કરીએ તો એની અંદર આ કોષ્ટક આધારિત કેવા કેવા ક્વેશ્ચન્સ આવી શકે છે આમાંથી બે માર્ક્સના પ્રશ્નો પણ આવી શકે ત્રણ માર્ક્સના પણ પ્રશ્નો આવી શકે અથવા તો હેતુલક્ષી પ્રશ્નો પણ આવી શકે છે આપણે એક બે જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું તો ઝડપ કેવી રીતના બે માર્ક્સના પ્રશ્નો હોઈ શકે તો દાખલા તરીકે ઝડપ એટલે શું ઝડપનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો એસઆઈ એકમ જણાવો તો આવી તો બે માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય આ ઉપરાંત પછી પ્રવેગ વિશે વાત કરીએ તો પ્રવેગનું પ્રવેગની વ્યાખ્યા બરાબર છે પ્રવેગની વ્યાખ્યા આવી શકે પછી સૂત્ર એસઆઈ એકમ બરાબર છે એ જણાવો તો આ જે પ્રવેગ વાળો પ્રશ્ન છે સૂત્ર તારવો એવી રીતે પણ પૂછી શકાય બરાબર તો સૂત્ર તારવવાની અંદર આપણે અગાઉ આપણે વિડિયોની અંદર સમજાવેલું છે કે સૂત્ર કેવી રીતે તારવવાનું પ્રવેગ બરાબર એક શોર્ટ આપણે એની રિવ્યુ લઈ લઈએ બરાબર રિવિઝન લઈ લઈએ તો ધારો કે કોઈ પદાર્થ t સમયમાં એટલે પદાર્થનું પ્રારંભિક વેગ u હોય બરાબર કોઈ પણ પદાર્થનું પ્રારંભિક વેગ u હોય તો t સમયમાં તેના વેગમાં ફેરફાર થાય છે અને તેનો વેગ થાય છે v બરાબર તો આ પદાર્થનો પ્રવેગ કેવી રીતે શોધી શકાય તો આપણે પ્રવેગનું સૂત્ર લખ્યું પ્રવેગ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય તો આ આના મુજબ આપણે પ્રવેગનું સૂત્ર લખી શકીએ
a is equal to અંતિમ વેગને v વડે દર્શાવે છે, પ્રારંભિક વેગને u વડે દર્શાવે છે અને સમયને t વડે દર્શાવે છે. તો આપણે સોલ્વ ગણતરી કરીને આપણે સૂત્ર તારી શકીએ બરાબર. પછી પ્રવેગની વ્યાખ્યા લખી શકાય, પ્રવેગનો SI એકમ લખી શકાય. આટલું તમે ઇન્ફોર્મેશન લખો છો એટલે આપણે 3 માર્ક્સનો પ્રશ્ન આપણો ક્લિયર થાય. તો કોષ્ટક આધારિત આવા ક્વેશ્ચન કેટલાક આવી શકે. આ ઉપરાંત કેટલાક હેતુલક્ષી પ્રશ્નો પણ આવી શકે, જેમ કે અંતરની વ્યાખ્યા આપો, અંતરનો SI એકમ જણાવો બરાબર છે, ઝડપ જે છે સદિશ રાશિ છે કે દિશ રાશિ છે, આવી રીતના કેટલાક ક્વેશ્ચન્સ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરની અંદર બીજા બે કોન્સેપ્ટ વિશે વાત કરી હતી બરાબર, આલેખીય ઉપયોગિતા વિશે વાત કરી હતી કે વેગ કેવી સમયના આલેખના ઉપયોગો અને અંતર્ભેદ સમયના આલેખના ઉપયોગો. તો આપણે આ બધા ઉપયોગોની ચર્ચા અત્યારે કરતા નથી, પણ એના આધારે શોર્ટ ક્વેશ્ચન જો કેવી રીતના આવી શકે તો એની વાત કરીએ. તો વેગ સમય, વેગ સમયનો આલેખ અને અંતર સમયનો આલેખ બરાબર. વેગ સમયનો આલેખનો ઢાળ આપણે ઉપયોગિતાની અંદર ચર્ચા કરી હતી કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ પ્રવેગનું મૂલ્ય આપે છે. શું આપે છે? પ્રવેગનું મૂલ્ય આપે છે. અંતર્ભેદ સમયના આલેખનો ઢાળ જે છે એ વેગનું મૂલ્ય આપે છે અથવા તો ઝડપનું મૂલ્ય આપે છે બરાબર. વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ શું આપે છે? પ્રવેગનું મૂલ્ય આપે છે. અને અંતર્ભેદ સમયનો આલેખનો ઢાળ જે છે એ ઝડપ અથવા વેગનું મૂલ્ય આપે છે. તો આ શોર્ટ ક્વેશ્ચનમાં આપણે પૂછી શકીએ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચેપ્ટરની અંદર તમારે ટેસ્ટ માટે આટલા મુદ્દાઓ રિવિઝન કરવાના છે બરાબર, અને આના અનુરૂપ અગાઉ જે વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો, તથા વર્કશીટ અને તમને આપવામાં આવેલી ક્વેશ્ચન બેંક બરાબર છે, તથા અગાઉ આપણે જે બે ટેસ્ટ લીધા છે બરાબર, એના આધારે જે પ્રશ્નો છે એની તૈયારી તમારે કરવાની છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 8 નો રિવિઝન નો અભ્યાસ કર્યો બરાબર. હવે આપણે 3 ચેપ્ટર લેવાના છે અને બે વિડીયોની અંદર 3 ચેપ્ટર એડ કરવાના છે, એટલે આપણે બે અલગ અલગ વિડીયોની અંદર આપણે 18 ચેપ્ટર એડ કરીશું બરાબર છે. તો હવે આપણે પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો વિશે ચર્ચા કરીશું. એની અંદર પણ આપણે ટુ ધ પોઈન્ટ એટલે કે જે મહત્વના મુદ્દા છે એની પર કોન્સન્ટ્રેટ કરીશું. એમાં પહેલો જ ટોપિક આપણે જોયો તો પૃથ્વી પરના આવરણો વિશે વાત કરી બરાબર છે. પૃથ્વી પરના આવરણો, તો પૃથ્વી પર મુખ્ય આવરણોની વાત કરીએ બરાબર છે કે જે ભૌતિક પદાર્થો પર આધારિત છે. તો આવા આવરણોની અંદર પહેલું છે વાતાવરણ, નંબર 2 જલાવરણ, અને નંબર 3 છે મૃદા. બરાબર છે. ચોથું જે આવરણ છે એ આ ત્રણે ત્રણનો સમન્વય છે, એની આપણે પછી ચર્ચા કરીએ છીએ. પેલું વાતાવરણ વિશે થોડી વાત કરી દઈએ તો પૃથ્વીની આસપાસ આવેલું અથવા પૃથ્વીની તમામ આખી પૃથ્વી જેનાથી ઘેરાયેલી છે એવું હવાનું આવરણ બરાબર છે. તો હવાનું આવરણ એને આપણે શું કહી શકીએ? વાતાવરણ કહી શકીએ. ત્યાર પછી પૃથ્વી પર આવેલું પાણીનું આવરણ બરાબર છે. પૃથ્વીનો 3 ભાગ પાણી છે આપણને ખબર જ છે, તો એ પાણીના આવરણને આપણે શું કહીએ છીએ? જલાવરણ કહીએ છીએ. પછી આવે છે મૃદા. તો તમામ સજીવ સૃષ્ટિ, મિત્રો ખાસ તમે સાંભળો, તમામ સજીવ સૃષ્ટિ એટલે વનસ્પતિ પણ આવી જાય, પ્રાણી પણ આવી જાય, સૂક્ષ્મ જીવો પણ આવી જાય બરાબર છે. તો તમામ સજીવ સૃષ્ટિ છે જે પૃથ્વીના ઘન ભાગ પર વસવાટ કરે છે બરાબર, એને આપણે શું કહી શકીએ? મૃદાવરણ કહી શકીએ બરાબર. પૃથ્વીનો ઘન ભાગ એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. તો આ પૃથ્વીના મુખ્ય ત્રણ આવરણો છે. હવે આપણે ચોથું જે આવરણ છે એના વિશે થોડી વાત કરીએ. તો ચોથું આવરણ છે પૃથ્વીનું, એ છે જીવાવરણ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જીવાવરણ કોને કહી શકીએ? આપણે નેચરલી જીવાવરણ જોવાના મળે બરાબર છે, પણ આ ત્રણે ત્રણનો સમન્વય કરવામાં આવે બરાબર છે તો આ ત્રણ વગર કોઈ પણ સજીવ જીવી ના શકે બરાબર.
સજીવોને જીવવા માટે ત્રણે ત્રણ આવરણો જરૂરી છે. ત્રણેયનો સમન્વય થઈને જે બને છે એ છે જીવાવરણ. બરાબર? તો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ ના સમન્વયથી બનતું આવરણ એને કહેવામાં આવે છે જીવાવરણ. બરાબર? હવે જીવાવરણ ની અંદર બે પ્રકારના ઘટકોનો સમાવેશ થાય છે. જીવાવરણ કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે એની વાત કરીએ. જીવાવરણના મુખ્ય બે ઘટકો છે, એમાં એક છે જૈવિક ઘટક, અને બીજો છે અજૈવિક ઘટક. જૈવિક મિત્રો, જૈવિક ઘટકોની વાત કરીએ તો જૈવિક એટલે આપણને ખબર છે સજીવ. બરાબર? જે સજીવો છે એ તમામ જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ કરી શકાય. તો સજીવ તમામ સજીવ. એની અંદર મનુષ્ય પણ આવી શકે છે, પ્રાણીઓ પણ આવી શકે, વનસ્પતિ પણ આવે અને સૂક્ષ્મ જીવોનો પણ સમાવેશ કરી શકાય. તો એ છે જીવાવરણના જૈવિક ઘટકો. આ પ્રશ્ન બે માર્કમાં પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો કે જીવાવરણ એટલે શું. જીવાવરણના ઘટકો વિશે સમજૂતી આપો. બરાબર? જૈવિક ઘટકો વિશે વાત કરીએ તો તમામ સજીવો. હવે અજૈવિક ઘટકો એટલે કે એવા ઘટકો કે જે કદાચ સજીવ નથી પણ સજીવોનું જીવન એના પર ટકેલું છે. બરાબર? તો આવા ઘટકોની અંદર શેનો સમાવેશ થાય છે? તો હવા, પાણી, સૂર્યપ્રકાશ. બરાબર? તો આ બધા જે છે જમીન, આ બધા એને આપણે અજૈવિક ઘટકોમાં સમાવેશ કરી શકીએ. બરાબર? તો આ આપણે વાત કરી પૃથ્વીના આવરણો અને એની અંદર જીવાવરણ વિશે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે આવરણોની ચર્ચા કરી. બરાબર છે? હવે બીજો એક અગત્યનો ટોપિક હતો પવનનો ઉદ્ભવ. બરાબર? પવન એટલે શું, પવન કેવી રીતે ઉદ્ભવે છે અને દિવસ દરમિયાન તથા રાત્રિ દરમિયાન પવનની દિશા શું હોય છે. બરાબર? તો આના આધારે કેટલાક કેટલોક્સી પ્રશ્ન પણ બની શકે અને આખરે એક પ્રશ્ન પૂછી શકાય. પહેલા પવનની વ્યાખ્યાની વાત કરીએ તો ગતિમાન હવાને પવન કહેવામાં આવે છે. આ શોર્ટમાં આપણે યાદ રાખી શકાય કે પવન એટલે શું, તો ગતિમાન હવા. ગતિમાન હવાને શું કહેવામાં આવે છે, પવન કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે પવન કેવી રીતે ઉદ્ભવે છે. બરાબર? તમારી સામે આપણે બે આકૃતિ દોરેલી છે, એટલે આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હાજર હોય છે તે વખતે સૂર્યના કિરણો જમીન પર પડે છે. આ રીતે બરાબર, આ સૂર્યના કિરણો જમીન પર જે પડે છે એમાંથી કેટલાક કિરણો પરાવર્તન પામે છે અને કેટલાક કિરણો જમીનમાં શોષાઈ જાય છે. બરાબર છે? આ રીતે કેટલાક કિરણો પરાવર્તન પામે છે, બાકીના કિરણો જમીનમાં શોષાઈ જાય છે. પણ આ જે પરાવર્તન પામતા કિરણો છે એ કિરણો જમીન પરની જે હવા છે એ હવાને ગરમ કરશે. બરાબર? આવું જ સેમ પાણી પર પણ બને છે. પાણી પર પણ કેટલાક કિરણો પડે છે. બરાબર? તો એ કિરણો કેટલાક પાણીમાં શોષાઈ જાય છે, કેટલાક પરાવર્તન પામે છે. પણ જમીન પરના જે કિરણો છે એની ગરમીને લીધે જમીન એ ઝડપથી ગરમ થાય છે. બરાબર? જ્યારે પાણી જે છે એ ધીમેથી ગરમ થાય છે. તો જમીન પરની હવા જે છે એ વધારે ગરમ હશે, જ્યારે પાણી પરની હવા જે છે એ ઠંડી હશે. બરાબર? આની સરખામણીમાં એટલા માટે આ જમીન પરની જે ગરમ હવા છે એ ગરમ હવા પાણીની સપાટી પરની જે ઠંડી હવા છે એ તરફ જવાનો પ્રયત્ન કરે છે. બરાબર? એટલા માટે દિવસ દરમિયાન આપણે જો વાત કરીએ તો દિવસ દરમિયાન, ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે સૂર્યની સપાટી, સૂર્યને પ્રકાશને લીધે જમીન જે છે, જમીન પરની હવા જે છે વધારે ઝડપથી ગરમ થશે. બરાબર? જ્યારે એની સરખામણીમાં પાણીની જે હવા છે એ ઓછી ગરમ થશે. બરાબર છે? એટલે કે આ હવા ઠંડી હશે ને આ હવા કેવી હશે, ગરમ હશે. તો આ હવા, ગરમ હવા જે છે એ ગરમ હવા ઉપર તરફ જશે. આ રીતે બરાબર આ હવા ઉપર તરફ જશે એટલે અહીંયા આગળ હવાનું ખાલીપો સર્જાશે, મતલબ કે ઓછું દબાણ સર્જાશે. તે જ રીતે અહીંયા આગળ દરિયાપરની જે હવા છે, બરાબર છે, એ દરિયાપરની હવા એ ઠંડી છે એટલે વધુ દબાણ વાળી હવા છે. તો આ વધુ દબાણ વાળી હવા જે છે એ ઓછા દબાણ વાળી હવા તરફ આવવાનો પ્રયત્ન કરશે. એટલા માટે દિવસ દરમિયાન પવનની દિશા
दरिया की जमीन तरफ नहीं हसे એટલે કે પવનની દિશા આ તરફ હશે તો જે મિત્રો આપણે ખાસ આ યાદ રાખવાનું છે કે દિવસ દરમિયાન પવનની દિશા કઈ તરફની હોય છે તો દરિયાથી જમીન તરફની દિશા હોય છે દરિયાના પૂજા આવે છે એનું કારણ પણ આ જ છે હવે આપણે રાત્રે દરમિયાનની વાત કરીએ રાત્રે દરમિયાન સૂર્યપ્રકાશ હોતો નથી બરાબર છે તો જે રીતે આપણે વાત કરી કે જમીન એ સૂર્યના પ્રકાશથી ધરતી ગરમ થાય છે અને પાણી ધીમે ધીમે ગરમ થાય છે એવી જ રીતે જેમ પાણી ધીમે ધીમે ગરમ થાય છે તો ઠંડુ પણ ધીમે ધીમે પડે છે બરાબર એટલે કે જમીન પહેલી જ ઠંડી પડી જાય છે એટલે જમીન પરની હવા કેવી થઈ ગઈ ઠંડી હવા છે બરાબર જ્યારે પાણી જે છે એ મોડું ઠંડુ પડે છે બરાબર એટલે એની હવા ઉફાળી હશે બરાબર એટલે એનું દબાણ કેવું હશે ને ગરમ હવા છે તો એનું દબાણ ઓછું હશે જ્યારે ઠંડી હવા છે તો વધુ દબાણ હશે તો રાત્રે દરમિયાન પવનની દિશા એ જમીનથી દરિયા તરફની હોય છે બરાબર એટલે આ તરફની દિશા હશે જમીનથી દરિયા તરફની દિશા હશે એટલે કે દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે પવનની દિશા કઈ હોય છે દરિયાથી જમીન તરફની અને રાત્રે દરમિયાન સૂર્યપ્રકાશ નથી હોતો ત્યારે પવનની દિશા એ જમીનથી દરિયા તરફની હોય છે તો આ પ્રમાણે પવનની દિશા આપણે નક્કી કરી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે 14 ચેપ્ટરના બે પોઈન્ટની ચર્ચા કરી હવે જે બાકી રહે છે એ પોઈન્ટને આપણે બીજી વિડિયોની અંદર સમાવિષ્ટ કરીશું તો આ વિડિયો પ્રમાણે તમારે હવે આગળની તૈયારી કરવાની છે પસંદગી તમને જે મળી છે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે